ગ્રામર કરતા હતા, બરાબર. અહીં આપણે ગ્રામરમાં જો ગ્રામરમાં આપણે શું કર્યું હતું, ઓકે, એકવચન અને બહુવચન કરતા હતા, બરાબર. તો એકવચનમાં ટી એચ આઈ એસ ધીસ અને બહુવચનમાં ટી એચ ઈ એસ ઈ ધીસ, બરાબર. અને એકવચનમાં બહુવચન ધેટ ને ધોઝ આવે, બરાબર. તો એ આપણે શીખ્યા હતા અને એનું બહુ એના નિયમો કેવા હોય બધું મેં તમને શીખવાડ્યું હતું. હવે આપણે એક્ટિવિટીઝ કરવાની છે. તો પ્રવૃત્તિમાં ધીઝ અને ધોઝ આપણે શીખવાનું છે. તો જો એક વસ્તુ હોય એને એકવચન કહેવાશે અને એકથી વધારે વસ્તુ હોય એને બહુવચન કહેવાશે. તો તમને ચિત્ર પણ આપ્યા છે, જ્યાં એકવચન કરવાનું હોય ત્યાં એકવચન કરવાનું ને બહુવચન કરવાનું હોય ત્યાં બહુવચન કરવાનું. એટલે આ રીતે આપણે એકવચન ને બહુવચન કરશું. તો તમે લોકો પાના નંબર 81 કાઢશે, બરાબર. હવે જુઓ, તમને અહીંયા દેખાય છે ને એક્ટિવિટીઝ, બરાબર. અહીંયા આપણે એક્ટિવિટીઝ છે. હવે જો પહેલું ચિત્ર છે એ એક્ઝામ્પલમાં આપ્યું છે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. તો ધેટ ઇઝ એન એન્જિન, બરાબર. આગળનું એન્જિન હોય, તમે ટ્રેનમાં જોયું છે ને એન્જિન, તો ધેટ ઇઝ એન એન્જિન, એક એન્જિન છે. હવે એક છે ને એટલે એની આગળ એ કે એન લગાડવો આપણે પડે. તો એ પણ તમે આગળ શીખી ગયા છે, એ એન એટલે આર્ટિકલ. તો એ પણ તમે આગળ શીખી ગયા. હવે એનું બહુવચન શું થશે, તો કે ટી એચ ઓ એસ ઈ ધોઝ, પછી ઇઝનું આર, એ આર ઈ આર, અને એન્જિન્સ, એન્જિનની પાછળ એસ લગાડવાનો, બરાબર. આ આપણે ઉદાહરણ જોયું. હવે ધેટ ઇઝ અ બલૂન, પહેલો ફૂગો છે. હવે આપણે એનું બહુવચન કરવાનું છે કે ધોઝ આર બલૂન્સ, બરાબર. ધેટનું ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ઇઝનું આર, એ આર ઈ, અને બલૂન્સનું, બલૂનનો સ્પેલિંગ હોય એની પાછળ એસ લગાડી દેવાનો. હવે ધીસ ઇઝ અ ડીશ, આ ડીશ છે. તો આપણે એમાં સ્પેલિંગ કયો લખશું, ધીઝનું ટી એચ ઈ એસ ઈ ધીઝ, ધીઝ આર ડિશીસ, ડિશની પાછળ ઈ એસ લગાડવાનું. મેં તમને કીધું હતું ને કે એસ એચ સી એચ ડબલ એસ આ બધા પાછળ શબ્દો હોય તો એની પાછળ આપણે ઈ એસ લાગશે. હવે અહીંયા આપણને બહુવચન આપ્યું છે ને, આપણે અહીંયા ખાલી જગ્યામાં એક વચન લખવાનું છે. તો કે ધોઝ આર ગ્લાસીસ, પહેલાં ગ્લાસીસ છે, જાજા બધા ગ્લાસ છે. તો આપણે ધોઝનું શું કરશું, ધેટ, બરાબર. ટી એચ એ ટી ધેટ, આરનું ઇઝ, અને ગ્લાસીસનું ખાલી ગ્લાસ, ઈ એસ આપણે કાઢી નાખવાનો. હવે પછીનું આપણે જોઈએ. તો પછી પાના નંબર બધા 82 કાઢશે, બરાબર. હવે એમાં જુઓ, તમને દેખાય છે ને, એમાં જુઓ આપણને અહીંયા ધીઝ આર નાઇફ્સ આપ્યું છે, કે એન આઈ વી ઈ, એટલે ઝાઝી બધી છરી છે. આ ઝાઝી બધી છરી છે. તો આપણે એક વચન કરવાનું છે. તો આ ધીઝનું આપણે ટી એચ આઈ ધીઝ કરશું, આરનું ઇઝ કરશું, અને નાઇફ્સ એનું નાઇફ કરશું, કે એ એન આઈ એફ ઈ. કેમ કે જો મેં તમને નિયમ શીખવાડ્યો હતો ને કે એફ હોય અહીંયા એફ કાઢીને વી ઈ એસ લગાડવાનું તો બહુવચન થાય. અહીંયા બહુવચનનું આપણે એક વચન કરવાનું, એટલે આપણે સ્પેલિંગ શું લખશું, કે એન આઈ એફ ઈ નાઇફ, બરાબર. હવે ધેટ ઇઝ અ ટ્રી, પહેલું ઝાડ છે, બરાબર. એક જ ઝાડ છે ચિત્રમાં, આપણને બાજુમાં બે ઝાડ બતાવ્યા. તો કે ધેટ ધોઝ કરશું, ટી એચ ઓ એસ ઈ ધોઝ આર ટ્રીસ. હવે ટ્રીની પાછળ એસ લગાડી દેવાનું, એટલે બહુવચન થઈ જાય. હવે ધીસ ઇઝ અ બોક્સ, આ બોક્સ છે. તો આપણે ધીઝનો આ સ્પેલિંગ ધીઝ લખવાનું, ટી એચ ઈ એસ ઈ ધીઝ, પછી ઇઝનો આર, અને બોક્સીસનો બોક્સીસ એમ કરશું. બોક્સ છે તો જો મેં તમને એ પણ નિયમ શીખવાડ્યો હતો કે પાછળ એક્સ હોય તો એની પાછળ ઈ એસ લાગશે. હવે ધોઝ આર એપલ્સ, પહેલાં સફરજન છે. હવે ધોઝનું એક વચન શું થશે, તો કે ધેટ, પછી આરનું ઇઝ, અને એપલ્સ તો એસ કાઢી નાખવાનું અને એન એપલ કરવાનું. એક સફરજન છે એટલે મેં તમને કીધું હતું એક વચન હોય ત્યાં એ એન આર્ટિકલ લાગશે. હવે પછીનું ધીઝ આર ઓરેન્જીસ,
બરાબર બહુવચન છે તો આપણે એને એક વચન લખવાનું, ધીઝનું ટી એચ આઈ એસ વાળો ધીઝ લખવાનું, આરનું ઇઝ કરવાનું, અને ઓરેન્જીસ છે તો એસ કાઢી એન ઓરેન્જ લખવાનું છે, કેમ કે એ ઈ આઈ ઓ યુમાં એ એન આવે તો આર્ટિકલ એન લાગ્યો અને ઓરેન્જ કરી નાખવાનું, ઓરેન્જીસ કાઢી નાખવાનું. હવે અહીંયા ધેટ ઇઝ અ લીફ, ધેટનું ધોઝ કરશું ટી એચ ઓ એસ ઈ. મેં તમને પહેલાં પણ કીધું હતું કે ધેટનું બહુવચન ધોઝ થશે અને ટી એચ આઈ એસ ધીઝનું બહુવચન ટી એચ ઈ એસ ઈ ધીઝ થશે. આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે ધેટનું ધોઝ, ઇઝનું આર અને લીફનું લીવ્સ એલ ઈ એ વી ઈ એસ લીવ્સ થઈ જશે, એફ નીકળીને વી ઈ એસ થઈ જશે. મેં તમને આગળ પણ શીખવાડ્યું. હવે પછીનું છે ધીસ ઇઝ અ મંકી, એક આમ વાંદરો છે તો આપણે એનું કરશું ધીઝનું તો ટી એચ ઈ એસ ઈ આ ધીઝ લખશું, બરાબર બહુવચન ટી એચ ઈ એસ ઈ. હવે ઇઝનું આર અને મંકીઝમાં, હવે મંકીનો સ્પેલિંગ હું અહીંયા લખું છું તો એમ ઓ એન કે ઈ વાય, આખું મંકીનો સ્પેલિંગ છે એની પાછળ તમારે એસ લગાડી દેવાનું, મંકીઝ થઈ જશે, બરાબર. તો ધીઝ ઇઝ અ મંકી એન્ડ ધીઝ આર મંકીઝ, એમાં પાછળ એસ લગાડી દેવાનું એટલે બહુવચન થઈ જશે, કે આ વાંદરા છે ને આ વાંદરાઓ છે. હવે પછીનો પાના નંબર 83, એમાં પણ જો આપણે આગળ કરવાનું છે કેવી રીતે, તો કે જો અહીંયા તમને પૂછ્યું ધોઝ આર રોઝીસ, એ તમને આપ્યું. આપણે ધોઝનું શું કરશું, ધેટ ટી એચ એ ટી ધેટ ઇઝ, આરનું ઇઝ અને રોઝીસ એટલે ઈ એસ કાઢીને રોઝ આર ઓ એસ ઈ સોરી એસ કાઢી નાખવાનો અને આર ઓ એસ ઈ રોઝ લગાડવાનો. તો કે પેલા ગુલાબો છે અને પેલા ગુલાબ છે, એક ગુલાબ છે ઓલા ગુલાબો છે એમ. હવે એવી રીતે ધીઝ આર અમ્બ્રેલાસ, તો ધીઝનું ટી એચ આઈ ધીઝ થશે, આરનું ઇઝ થશે અને અમ્બ્રેલા લખાશે અને એમાં એસ નીકળી જશે એટલે ધીસ ઇઝ અ અમ્બ્રેલા, ખાલી જગ્યામાં તમારે એમ લખી નાખવાનું, બરાબર. હવે અહીંયા ધેટ ઇઝ અ કપ, તો ધેટનું ધોઝ થશે ટી એચ ઓ એસ ઈ ધોઝ, પછી ઇઝનું આર અને કપનું કપ્સ એસ લગાડી દેવાનું એટલે બહુવચન થઈ ગયું. આ એક કપ છે અને આ ઝાઝા બધા કપો છે એમ, એટલે કે મગ છે ઝાઝા બધા કપ છે. હવે ધીસ ઇઝ અ કાઇટ, એટલે કે એક પતંગ છે, ધીઝ આ ધીઝનો સ્પેલિંગ આ જ બહુવચન થશે, બરાબર ટી એચ ઈ એસ ઈ. કેટલી વાર આપણે ભણવામાં આવ્યું હવે તો તમને યાદ રહી જ જવું જોઈએ. ધીઝ પછી ઇઝનું આર, ધીઝ આર કાઇટ્સ, તો કાઇટના સ્પેલિંગમાં એસ તમારે લગાડવાનું એટલે કાઇટ્સ થઈ જશે. હવે અહીંયા ધોઝ આર આયોન્સ, બરાબર, તો ધોઝનું ધેટ થશે, આરનું ઇઝ અને આયનમાં એસ કાઢીને અ આયન કરી નાખવાનું, બરાબર, કેમ કે એક વચન છે એટલે આર્ટિકલ લાગશે, મેં આગળ પણ તમને શીખવાડ્યું હતું. હવે અહીંયા ધીઝ આર ક્લોક્સ, આ ઘડિયાળો છે, તો ટી એચ ઇ ધીઝનું એક વચન તો કે ટી એચ આઈ એસ, આરનું તો કે ઇઝ અને ક્લોક્સ છે તો એસ કાઢી નાખવાનું, ખાલી ક્લોક લખવાનું સી એલ ઓ સી કે, બરાબર. હવે આ રીતે તમે 83 પાના નંબર કર્યું. હવે આપણે આગળ 84 પાના નંબર કરવાનું છે, એમાં આપણે શું કરવાનું છે તો કે એક્ઝામ્પલમાં જુઓ, તમને એક વાક્ય આપ્યું હોય કે ધોઝ આર પેન્સ, એટલે કે આ પેન છે અને એમાં તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તમને કીધું છે કે જો વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી અને યસ અને નોમાં જવાબ દેવાનો છે. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય આગળ પણ શીખી ગયા કે કર્મ એટલે કે આર અને જે ઇઝ હોય એને આગળ લગાડી દેવાનું, બાકીનું બધું એમને પાછળ આવશે. તો ધે ધીઝ આર પેન્સ, તો આર ધીઝ પેન્સ, તો યસ ધે આર. અને પહેલાં આપણે એ પણ નિયમ શીખ્યા કે ટી એચ ઈ એસ ધીઝ અને ટી એચ ઓ એસ ઈ ધોઝ હોય અને આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય લગાડવાનું હોય અને એની આપણે ધ્યે કરી નાખવાનું, શું કરી નાખવાનું, ધ્યે, આગળ પણ આપણે નિયમ શીખ્યા હતા. હવે આપણે
આ કાલે કરશું, બરાબર? એટલું તમે યાદ રાખજો એટલે તમને યાદ રહી જાય, બરાબર? એટલે કે તમે બધું ઘોટાળો કરશો. હવે એટલે આ બીજા 84 ને 85 પાના નંબર આપણે કાલે કરશું.